हेलो गुड मॉर्निंग दोस्तों, मारी चैनल में तमारा बधानु स्वागत छे। अत्यारे नांतिया डेम पर हूँ लाइव छू। नांतिया डेम ना बे गेट खुला छे ने आजे तारीख थई छे 31/8/2022। जोई लो अत्यारे मॉर्निंग ना टाइम में पब्लिक बहु ओछी छे। अमे घरे बैठा बैठा है ने एन्जॉय करी शको छो आजे नांतिया डेम ने। तमारे जेटला भी ग्रुप होय ने एटला तमारा भाईबंद ने लिंक ने सेंड करी देजो, जेथी करीने मारा वीडियो एवा ने एवा आवता रहेशे ने तमे घरे बैठा बैठा बधा एन्जॉय करी शको। आज आपणे दांतेवाड़ा डेमनी सपाटी जोवानी छे कि दांतेवाड़ा डेममां पाणीनी आवक केटली थई छे, के पाणी वध्युं छे के घट्युं, आजे आपणे जोई लेशो। तमे पाछे कॉमेंट करीने पाछे कहेजो पाछो के आवकमां वधारो थयो छे के घटाडो। चलो आपणे हवे आगळ वधीए, हवे मोडू करवू नथी, जल्दी फटाफट दांतेवाड़ा डेमनी सपाटी जોઈ લઈએ કે આજે સપાટી કેટલી છે। જોઈ લો, આ દાંતેવાડા ડેમનું પાણી બનાસ નદીના અંદર જઈ રહ્યું, દૂર દૂર સુધી પાણી જ દેખાય છે। બીજું તમને કંઈ દેખાય છે? કોમેન્ટ કરીને પાછા બતાવજો। ચલો આપણે હવે વધારે મોડું નથી કરવું, આપણે દાંતેવાડા ડેમની સપાટી જોઈ લઈએ। જો દાંતેવાડા ડેમની સપાટી કેટલી છે, હું કેમેરાને ઝૂમ કરું, જોઈ લો 602ની સપાટી છે। એટલે કોમેન્ટ કરીને બતાવજો કે પાણીની આવકમાં વધારો થશે કે ઘટાડો, મને બી ખબર પડે ને। ચલો તો હું તમને હવે દાંતેવાડા ડેમનું પાણી બતાવી દઉં। ચારે કોર પાણી દેખાય છે, 5 વર્ષ પછી એ દાંતેવાડા ડેમમાં આટલું પાણી આવ્યું છે ને બનાસકાંઠાના વાસીઓને તો બહુ ખુશી થાય છે। ઉપરના વાસમાં વરસાદ બહુ ઓછો છે, જેથી દાંતેવાડા ડેમમાં પાણીની આવકમાં બહુ ઘટાડો થયો છે। આ હા હા, જોઈ લો કેટલી પબ્લિકના ટોળે ટોળા છે, કેવા ઉપર ચડી ચડીને જોવે છે, જોવો ને। આ લોકોને બહુ ખુશી થાય, દાંતેવાડા ડેમ ભરાયું એટલે વાત પતી ગઈ। આહા, બહુ ખુશ થાય, જ્યાં જોઈએ ત્યાં પૂછીએ ને કે ક્યાં જાઓ છો, તો કહે છે કે દાંતેવાડા ડેમ જોવા જઈએ છીએ। લોકોને બહુ ખુશી થાય કે દાંતેવાડા ડેમમાં 5 વર્ષ પછી આટલું બધું પાણી આવ્યું છે, અને ખેડૂત પણ બહુ ખુશ થાય છે। એનું કારણ છે કે દાંતેવાડા ડેમનું પાણી બનાસ નદીમાં જાય છે, બનાસ નદીની આજુબાજુના ગામ છે કે જૂના ડીસા છે, માલગઢ છે, વાસણા છે, ત્યાં લોકોને પાણી મળ્યું રહે, જેથી લોકોને ખેતી બી સારી થાય અને પાણીને અંદર વધારો થાય। જે ઊંડા પાણી ગયા છે ને એ હવે અધર આવશે, ખેતીની આવકમાં બી બહુ વધારો થશે। અને હા, તમને કહેવાનું ભૂલી ગયો, પશુપાલનમાં અત્યારે વાત કરીએ ને તો પશુપાલનની અંદર ઘણા ગામોની અંદર પાણી પીવાનું નહોતું। હા, વરસાદ થયો અને બનાસ નદીના અંદર પાણી ગયું તો ઘણા ગામમાં પાણી થઈ ગયું, જેથી કરીને પશુપાલનના દૂધમાં બી વધારો થયો છે। આ બી આપણા બનાસકાંઠાના વાસીઓને બહુ ખુશીની વાત છે। મારી ચેનલમાં તમે જેટલા બી જોડાયા છો તમારા બધાનો આભાર છે, અને મને બહુ ખુશી થાય છે કે મારી ચેનલને તમે આગળ વધારી રહ્યા છો। ધન્યવાદ મારા ઓલ ફ્રેન્ડ્સ, તમે બધા મને સાથ અને સહકાર આપજો જેથી કરીને મારી ચેનલ આગળ વધી શકે, અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચલો મળીએ બીજા વિડીયોમાં। જય ભારત, જય હિન્દ।